नमस्कार मित्रों, हूँ जयेश प्रजापति, गुरुकृपा एकेडमी यूट्यूब चैनल में आप सौनो हार्दिक स्वागत करूँ। मित्रों, आज आप आ वीडियो नी अंदर विभाग डी मोस्ट आईएमपी जोवाना छे। मित्रों तो खास ध्यान रखो, आप सेना आईएमपी जोवाना छे मित्रों आ वीडियो नी अंदर विभाग डी ना, बराबर। भले अहीं विभाग ए लखेलू होय पर तमारे एना पर ध्यान आपवानुं नथी, कारण के आ जे फॉर्मेट छे पेपर निकाळवा माटेनुं एनी अंदर एवी रीते आवतुं होय छे, माटे तमारे खास ध्यान राखवानुं छे विभाग डी ना आईएमपी छे। तो मित्रों, आपणे आगळ पण एक वीडियो अंदर बात करी हती के विभाग डी ना प्रश्नों मोटा भागे क्या चेप्टर में पूछाता होय छे। तो मित्रों, प्रकरण 5 10 17 ने 21 जे पहला चार क्वेश्चन होय छे मित्रों, ए विभाग तमारा डी नी अंदर आ 5 10 17 ने 21 में पूछाता होय छे। अने जे तमारो नक्शो होय छे मित्रों, ए नक्शो तमारो मोटा भागे आ जे चेप्टर छे 10 11 12 13 14 आ चेप्टर में तमारो नक्शो पूछाता होय छे। तो અહીંયા આપણે હું તમને મોસ્ટ આઈએમપી પ્રશ્નો પણ આપવાનો છું અને મોસ્ટ આઈએમપી નકશામાં કયા કયા પ્રકારના ક્વેશ્ચન પૂછાઈ શકે એની પણ આપણે વાત કરવાના છે મિત્રો। તો વિડિયો અંત સુધી જોજો, વિડિયો ગમે તો લાઈક અવશ્યથી કરજો, બીજા મિત્રોને શેર કરજો, ચેનલ પર જો નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં। બીજી અગત્યની વાત મિત્રો, હું વિભાગ એ માટે તમામ હેતુલક્ષીના પ્રશ્નો હોય, ખરા ખોટા હોય, જોડકા હોય એના માટે તમને સમજાવતા વિડીયો પણ મૂકવાનો છું, પણ એના માટે તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવી પડશે। યોગ્ય કોમેન્ટો આવશે, આ વિડીયો પર વધુને વધુ લાઇક અને વ્યૂઝ આવશે તો 100% તમારા માટે એ પ્રકારના વિડીયો લઈને પણ આપણે આવીશું। તો ચાલો મિત્રો, આ વિડીયોની શરૂઆત કરીએ। તમે અહીંયા જોઈ શકો છો મિત્રો કે ચાર ગુણની અંદર તમારા જે ક્વેશ્ચન પૂછાવાના છે એની અંદર તમે અહીંયા જુઓ કે પહેલો ક્વેશ્ચન છે, પ્રાચીન ભારતે ગણિતશાસ્ત્રમાં સાધેલી પ્રગતિ વિશે તમારે જણાવવાનું છે। તો આ ચેપ્ટરની અંદર જે ગણિતશાસ્ત્ર છે, પછી વાસ્તુશાસ્ત્ર છે, બરાબર, રસાયણ વિદ્યા છે, તો આ બધા શાસ્ત્રોની અંદર ભારતની અંદર જે પ્રગતિ થઈ છે એ બધી પ્રગતિ તમારી ચાર ગુણની અંદર પૂછાઈ શકે છે। બીજું મિત્રો, ભારતના અર્થતંત્રમાં કૃષિનું યોગદાન શું છે, ભારતના તેલીબિયાનો પાક વિશે, ભારતમાં કૃષિ ક્ષેત્રે ટેકનિકલ સુધારા કેટલા થયા છે, તો એ પ્રકારના ક્વેશ્ચન પણ તમારા પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે। બીજું મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો એમ કે ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલ ટેકનિકલ સુધારા, બરાબર છે, પછી હરિયાળી ક્રાંતિ વિશે ટૂંકનોટ લખવાની હોય, અથવા ગરીબી નિવારણના વિવિધ ઉપાયો વર્ણવો, અથવા ગરીબી ઘટાડવા મુખ્ય સરકારી ઉપાયોની જે સમજૂતી છે એ તમને આપવાની કહી શકે છે। બીજું મિત્રો, બેરોજગારી ઘટાડવાના પ્રયાસો તમને પૂછી શકે છે, બેરોજગારીનો અર્થ શું છે, એના પ્રકારો કેટલા છે, એ બધા વિશે પણ તમને પૂછી શકે છે। તો આ તમામ પ્રશ્નો જુઓ મિત્રો, આના હું જવાબો પણ તમને આપવાનો છું, પણ વિડીયો અંત સુધી તમારે એના માટે જોવું પડશે। બીજું શું પૂછી શકે, તો કે ગ્રાહકે ખરીદી કરતી વખતે કાળજી રાખવી જોઈએ, ભ્રષ્ટાચાર નાથવાના સરકારી પ્રયાસો જણાવો, ભારતીય બંધારણમાં કયા બાળ અધિકારોનો સમાવેશ થાય છે। તો આટલા મિત્રો, ખાલી 14 ક્વેશ્ચન તમે જો કમ્પ્લીટલી કરી દેશો તો આ 14 ક્વેશ્ચનમાંથી જ તમારા જે ચાર ક્વેશ્ચન છે, પહેલાં જે ચાર ક્વેશ્ચન છે આ 14 ક્વેશ્ચનમાંથી તમને મળી જશે। તો મિત્રો, આ એકદમ મોસ્ટ આઈએમપી કહી શકાય કે 14 ક્વેશ્ચન આપું છું તમને અને એમાંથી તમને ચાર ક્વેશ્ચન પૂછાઈ શકે છે। બીજું મિત્રો, અહીંયા ભલે 5 ગુણ લખેલા છે પણ તમારો જે નકશો છે મિત્રો 4 ગુણની અંદર પૂછાશે અને તમારે ચાર જ વસ્તુ ટીક કરવાની હોય છે, બરાબર। તો તમે જોઈ શકો છો કે નકશામાં પણ આ પ્રકારના કોઈ તમને આપી દીધું હોય કે કાંપની જમીનનું એક ક્ષેત્ર દર્શાવો, કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન દર્શાવો, ચા ઉત્પાદનનો એક પાક જે છે એ પ્રદેશ દર્શાવો, બરાબર, ગંગા નદી માટેનું જે મુખ ત્રિકોણ પ્રદેશ છે એ દર્શાવો। તો આ પ્રકારે તમને કોઈપણ 4-5 વસ્તુ આપેલી હશે જે તમારી નકશાની અંદર દર્શાવવાની હશે, એ તમામ આ નકશા જે મેં તમને આપ્યા છે એ પણ તમારે તૈયાર કરી દેવાના છે। હવે જેટલા પણ ક્વેશ્ચન આપણે ડિસ્કસ કર્યા એ તમામે તમામ ક્વેશ્ચનના જે જવાબો છે એ પણ આ PDFની અંદર છે, બરાબર, હું અહીંયા સ્ક્રોલ કરતો જાઉં છું, તમે જોઈ શકો છો તમામે તમામ। અને તમે કોમેન્ટ કરશો તો અવશ્યથી આ જે તમારું કોમેન્ટ બોક્સ છે એ કોમેન્ટ બોક્સની અંદર અને આપણા આ વિડીયોની અંદર ડિસ્ક્રિપ્શનની અંદર આ PDF પણ હું મૂકી દઈશ, જેથી જે વિદ્યાર્થીઓ જોડે મટીરિયલ ન હોય તો એ આ PDFમાંથી સારી રીતે તૈયારી કરી શકે। તો મિત્રો, આ જ પ્રકારનો વિભાગ સી અને વિભાગ બીના મોસ્ટ આઈએમપીના વિડીયો જોવા માગતા હોય તો કમેન્ટ અવશ્યથી કરજો અને આ વિડીયોને હાલ લાઇક કરી દો, જેટલી લાઇક વધુ હશે એટલું મને તમારા માટે વિડીયો બનાવવાનું મોટિવેશન મળશે, બરાબર। જો મિત્રો, અહીંયા એક વસ્તુ તમારે ખાસ જોવાની છે કે આ પ્રકારના જે ક્વેશ્ચન છે કે બેરોજગારીના મુખ્ય સ્વરૂપો સમજાવો, તો એની અંદર તમારે શું કરવાનું છે, તો જે આ પ્રકારે તમને આપેલું છે કે ઋતુગત બેરોજગારી, મોસમી બેરોજગારી, બરાબર છે, પછી ઘર્ષણજન્ય બેરોજગારી, આ પ્રકારના તમારે ખાસ મુદ્દા બહુ સારી રીતે તૈયાર કરી દેવાના છે, બરાબર। પછી અંદર થોડું ઘણું ગપ્પું મારી દો તો ચાલી જાય, બરાબર, પણ જે મુદ્દાવાળા ક્વેશ્ચન હોય છે એ તમારે કમ્પ્લીટલી કરવાના હોય છે।
तो मित्रों विडियो गमे हो तो लाइक अवश्य करजो, बीजा मित्रों ने शेयर करजो, चैनल पर जो नवा हो चैनल सब्सक्राइब कर बाजू में बेल आइकन दबाव भूलता नहीं। तो चलो मित्रों नवा वीडियो साथ फरी मिलीशू, त्यां सुधी जय हिंद जय भारत।